હાર્ટ એટેક અને હૃદય રોગના હુમલાથી બચવા માટે અને ઘણી વખત ધમણીઓ બંધ થઈ ગઈ હોય છે તો એને ફરી એક્ટિવ કરવા માટે સ્ટેન્ટ બેસાડવામાં આવતો હોય છે. પરંતુ કયા કિસ્સાઓમાં સ્ટેન્ટ બેસાડવું અને કેટલા ટકા ધમણીઓ બંધ થાય ત્યારે સ્ટેન્ટ અથવા એન્જિયોપ્લાસ્ટી કરાવવી તે લોકોને ખબર નથી હોતી, ત્યારે રાજકોટના સુપ્રસિદ્ધ બે કાર્ડિયોલોજિસ્ટ સાથે વાત કરતા તેણે વિશેષ માહિતી પૂરી પાડી હતી. સ્ટર્લિંગ હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર તુષાર ભટ્ટીએ જણાવ્યું કે લોકોની બદલતી જીવનશૈલીના કારણે ધમણીઓ બ્લોક થતી હોય છે, ત્યારે તેને ખોલવા એટલે કે બ્લોકને દૂર કરવા સ્ટેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. એટલું જ નહીં, હવે ભારતમાં બનતા સ્ટેન્ટ ખૂબ ઉપયોગી અને લાભદાયી નીવડી રહ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે તબીબી ભાષામાં જ્યારે ધમણીઓ 70% બ્લોક હોય ત્યારે જ એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવે, પરંતુ દરેક કેસને ધ્યાને લઈ પરિસ્થિતિ અલગ હોઈ શકે છે. આપણે જોઈએ તો અત્યારે મેજર આપણે જો ડિફરન્શિએટ કરીએ તો બે પ્રકારના સ્ટેન્ટ હોય છે. એક ડ્રગ ઇલ્યુડિંગ સ્ટેન્ટ આવે છે અને એક બેર મેટલ સ્ટેન્ટ આવતો હોય છે. જનરલી બેર મેટલ સ્ટેન્ટ પહેલાના જમાનામાં બહુ વધારે યુઝ થતા હતા અને આવતા હતા, પણ હવે ઓલમોસ્ટ બેર મેટલ સ્ટેન્ટ ઓલમોસ્ટ બંધ થઈ ગયા છે. બધા મોસ્ટલી જોઈએ તો ડ્રગ ઇલ્યુટિંગ સ્ટેન્ટ ઉપર વધારે કન્વર્ટ થઈ ગયું છે અને મોસ્ટલી બધા હવે ડ્રગ ઇલ્યુટિંગ સ્ટેન્ટ જ આપણે યુઝ કરતા હોઈએ છીએ. સ્ટેન્ટ એટલે બેઝિકલી એવું છે કે કોઈ પણ નળીમાં જ્યારે બ્લોક હોય એટલે આપણે એ નળીને બ્લોકને ખોલીએ. જનરલી એક બલૂન હોય, બલૂનથી અમે બ્લોક ખોલતા હોય અને બ્લોક જ્યારે ખુલે પછી એ જે જગ્યા છે ત્યાં આપણે એક જાળી જેવું, સ્પ્રિંગ જેવું જે વસ્તુ છે એને સ્ટેન્ડ કહીએ છીએ, એ સ્ટેન્ડ બેસાડવામાં આવે છે. એટલે કોઈ પણ નળીમાં બેઝિકલી જોઈએ ને તો મૂકી શકાય. અમે કાર્ડિયોલોજીસ્ટ છીએ એટલે અમે જનરલી હૃદયની નળીમાં એ બ્લોક હોય ત્યારે સ્ટેન્ડ મૂકતા હોય છીએ. જેવા લોકો જેમ કે આ પ્રકારના લોકો જોઈએ તો જે લોકોને હાર્ટ એટેક આવતું હોય, હૃદયની નળી બ્લોક હોય, એવા બધા પ્રકારના લોકોને અમે જનરલી સ્ટેન્ટ એડવાઇઝ કરતા હોય છે જરૂરિયાત પ્રમાણે. એ ઉપરાંત ઘણી વખત પગની નળી છે, પેટની નળી છે, મગજની નળી છે, ઇવન અહીંયા નેક પાસે જે મગજને સપ્લાય કરતી હોય મેઇન નળી, કેરોટિડ, એ નળી છે, એમાં બી જનરલી સ્ટેન્ટ મૂકી શકાતું હોય છે. એટલે કોઈ પણ નળીમાં બ્લોક હોય તો એ નળીને ખોલવા માટે આપણે સ્ટેન્ટનો ઉપયોગ કરીએ છીએ. જનરલી એઝ એ કાર્ડિયોલોજિસ્ટ કહીએ ને તો અમે જ્યારે એન્જિયોગ્રાફી કરીએ ત્યારે અમે લિઝનને 3 પ્રકારે ડિવાઇડ કરતા હોય છીએ. જો 50% કે 60%થી નીચે બ્લોક હોય તો એવા પ્રકારના દર્દીને અમે દવાથી ચલાવતા હોઈએ છીએ. જે પ્રકારના દર્દીમાં બ્લોક 80% કે એનાથી વધારે હોય તો એવા પ્રકારના દર્દીને અમે સ્ટેન્ટ કે બાયપાસ સર્જરી, ડિપેન્ડ નીડ કેવી છે એ પ્રમાણે એને એડવાઇઝ કરતા હોય છે. અને જો મિડ લેવલમાં 70% જેવું આવે તો એના માટે અમે બીજા અમુક થોડાક રિપોર્ટ્સ કરાવતા હોય છે કે જે 70% બોર્ડર લાઇન જે બ્લોક છે એ કેટલો સિગ્નિફિકન્ટ છે અને કેટલો રિસ્કી છે કે જેના લીધે હૃદયનું હાર્ટ એટેક આવવાનું રિસ્ક જલ્દી વધી જશે કે પેશન્ટને તકલીફ છે એ સિગ્નિફિકન્ટ છે કે નહીં, એના માટે અમુક FFR ને એવા બધા જે રિપોર્ટ છે એ બધા કરાવતા હોઈએ છીએ. તો આ પ્રકારે 3 પ્રકારમાં અમે ડિસ્ટ્રીબ્યુટ કરતા હોઈએ છીએ. જનરલી છે ને આ એક બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમે પૂછો, કેમ કે મોસ્ટ ઓફ ધ ટાઈમ છે ને ઘણા બધા લોકો અમને આ ક્વેશ્ચન્સ બહુ વારે વારે પૂછતા હોય છે. અને આ ક્વેશ્ચન્સ એક ઇમ્પોર્ટન્ટ એટલે છે કે મોસ્ટલી ઘણા લોકો આના માટે સ્ટેન્ટ લગાડવાથી ડરતા હોય છે કે ભાઈ સ્ટેન્ટ લગાડ્યા પછી અમારી નોર્મલ લાઈફ રહેશે કે નહીં રહે, અમે નોર્મલ જે પ્રોપર વર્ક કરી શકીએ છીએ, જે રૂટીન લાઇફસ્ટાઇલ છે એમાં ચેન્જ લઈ આવવો પડશે કે ભાઈ અમે વર્ક નહીં કરી શકીએ, ક્યારેક લોકો એવું પૂછે કે ચાલી નહીં શકીએ, તો એ ગેરમાન્યતા છે. જનરલી આ સ્ટેન્ટ લગાડે એ પછી બી રૂટીનમાં જે પોતાની લાઇફસ્ટાઇલ છે એ ફોલો કરી શકીએ છીએ અને લોકોને જે પોતાનું રૂટીનનું જે વર્ક છે એ બી બધું રૂટીન ચાલુ રાખી શકાય. ઉલટાનું હું એવું કહીશ કે જનરલી હાર્ટ એટેક આવે અને સ્ટેન્ટ લગાડ્યો હોય કે બાયપાસ સર્જરી કરેલી હોય અને પેશન્ટ એક વખત સ્ટેબલ થાય ને એટલે અમે રૂટીન કરતા બી એ પેશન્ટને વધારે એક્સરસાઇઝ કરવી, રૂટીન વોકિંગ, રેગ્યુલર એક્સરસાઇઝ, રનિંગ એ બધું કરવું એવી એડવાઇસ આપતા હોય છે. એટલે આ એક ગેરમાન્યતા ખાસ દૂર કરવા જેવી ખરા કે સ્ટેન્ટ લગાડ્યા પછી નોર્મલ લાઈફ જીવી શકાતી નથી, એવું ખોટી વાત છે. નોર્મલ લાઈફ રૂટીન આપણે જીવી શકીએ. આમ તો કોઈ પણ પ્રોસિજર કરીએ અને કોઈ પણ ઓપરેશન હોય એટલે એના અમુક રિસ્ક અને અમુક કોમ્પ્લિકેશન્સ તો હોય જ છે. અને સ્પેસિફિકલી જ્યારે આપણે હૃદયની અંદર સ્ટેન્ટ કે બાયપાસ સર્જરી કરતા હોય ત્યારે ઓબ્વિયસલી રિસ્ક તો રહેવાનું જ છે. જનરલી સ્ટેન્ટ કરીએ એ આપણે જીવ બચાવવા માટે બેઝિકલી કરીએ છીએ. એટલે ઘણી વખત ઘણા લોકો અમને એ બી પૂછે છે કે સર સ્ટેન્ટ લગાડી એના પછી એની કોઈ આડઅસર છે, તો ત્યારે અમારે એવું કેવું પડતું હોય કે જ્યાં તમે નહીં કરાવો તો રિસ્ક વધારે છે, કેમ કે નળી બ્લોક છે, એક વખત હાર્ટ એટેક આવ્યો છે, હવે નળી ખોલશો નહીં અને સ્ટેન્ટ નહીં લગાડો તો વળી પાછો હાર્ટ એટેક આવશે અને હૃદય વળી પાછું ડેમેજ થશે, ક્યારેક સડનલી ડેથ થઈ જાય, ક્યારેક હોસ્પિટલે બી પહોંચી ન શકાય એવી બી કન્ડિશન્સ આવતી હોય છે.
તો જનરલી સ્ટેન્ટ લગાડ્યા પછી એવી કોઈ મેજર કોમ્પ્લિકેશન્સ જોઈએ તો એવી કોમ્પ્લિકેશન્સ નથી હોતી, પણ હા પ્રોસિજર રિલેટેડ જે રિસ્ક કહી શકાય એ રિસ્ક તો રહેવાનું છે. અને એ રિસ્ક બધા ઓપરેશનમાં હોય છે કે ક્યારેક સ્ટેન્ટ લગાડવા ટાઈમે હૃદયના ધબકારા ઉપર નીચે થાય, ક્યારેક બીપી વધઘટ થાય કે ક્યારેક પાછો હાર્ટ એટેક આવે, એવું બધું ઓપરેશન ટાઈમે જો રિસ્ક રહેતું હોય છે. બાકી જનરલી જો એક વખત સ્ટેન્ટ પ્રોપર લાગી જાય અને જો પ્રોપર મેડિસિન્સ એની લેવામાં આવે અને પ્રોપર ફૂડ અને રેગ્યુલર એક્સરસાઇઝ ને હેબિટ્સ છે જે સ્મોકિંગ તંબાકુ એ બધું બંધ કરી દેવામાં આવે અને એમનું જો ડાયાબિટીસ બીપી જે બધું હોય એ બધું પ્રોપર જો મેન્ટેન કરે તો સ્ટેન્ટ પ્રોપર રીતના સારી રીતના ચાલી શકે છે. બેઝિકલી પ્રાઇસ કેપિંગ થોડું કોન્ટ્રાવર્શિયલ સબ્જેક્ટ તો થઈ જાય છે, પણ આપણે એટલું કહી શકીએ કે ગવર્મેન્ટે પહેલા જે પ્રાઇસ કેપિંગ કર્યું હતું એમાં એ થોડું થોડું રિલીઝ કરે છે, મીન્સ કે થોડુંક ઇન્ફ્લેશનની મુજબ એની પ્રાઇસ થોડુંક વધારવાનું કરે તો છે, પણ જે પ્રોપર જે સારી સારી ક્વોલિટીના જે સ્ટેન્ડ છે કે જે અત્યારે રિસેન્ટ એડવાન્સ હોય છે અને જે અત્યારે ન્યૂ આવેલા છે એ પ્રાઇસ કેપિંગના લીધે ઘણી વખત ઇન્ડિયામાં અવેલેબલ નથી હોતા એવા સ્ટેન્ડ, પણ તોય અત્યારે જે અવેલેબલ છે એ સ્ટેન્ડની ક્વોલિટી બી એમ સાવ ખરાબ તો નથી અને સારી છે, પણ જે એડવાન્સ ટેકનોલોજી કહીએ એ આવતા ઇન્ડિયામાં રૂટીન અધર વર્લ્ડ જે અધર કન્ટ્રીઝ છે એના કરતાં થોડુંક આપણને લેટ મળે છે. એકચ્યુઅલી આમ એવું તો ના કહી શકાય કે જે ફોરેનના સ્ટેન્ડ છે એ જ ગુણવત્તામાં સારા છે, ઘણા ઇન્ડિયન સ્ટેન્ડ બી હવે અહીંયા જે પ્રોડક્શન થાય છે એની બી જોઈએ તો એની બી ગુણવત્તા સારી હોય છે, પણ ડેફિનેટલી ટેક્સ ટાઈમ. જનરલી આ બધું એક સ્ટડીઝ ઉપર ચાલતું હોય છે કે જે લોકો સ્ટેન્ડ બનાવતા હોય છે એ લોકો વેરિયસ સ્ટડીઝ કરતા હોય છે અને કમ્પેરિઝન કરતા હોય છે ઇન્ડિયન સ્ટેન્ડ અને ફોરેન સ્ટેન્ડની, અને એ ઉપરથી એ લોકો સ્ટડીના જે રિઝલ્ટ આવતા હોય એ ઉપરથી ડિસાઇડ કરતા હોય છે કે એની હજી ક્વોલિટીમાં આપણે શું ઇમ્પ્રુવમેન્ટ લઈ આવવું અને શું કરવું. એટલે એ રીતના જોઈએ તો ઇન્ડિયનમાં બી હવે ઘણા બધા એવા સ્ટેન્ડ અવેલેબલ છે કે જે સારી ક્વોલિટીના મળે છે. હેલ્થની જાળવણી માટે ખાસ સૌરાષ્ટ્રના લોકોને એ જ કહેવાનું કે સૌથી પહેલાં તો તમે પોતાના તમારા હૃદયની જાળવણી સારી રીતે રાખવી હોય તો એક છે કે બેડ હેબિટ્સ જે આપણા સૌરાષ્ટ્રના લોકોમાં બહુ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે, સ્મોકિંગ, તંબાકુ અને જોઈએ તો ફાકી, ગુટખા, માવા, તો એ બધું બને તો બંધ કરી દેવું જોઈએ. પ્લસ જે લોકોને ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, કોલેસ્ટ્રોલ છે, તો એ લોકોને એ બધી જે રેગ્યુલર દવા છે એ રેગ્યુલર લઈ અને કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવું જોઈએ. અને જો હૃદયની તકલીફ હોય તો હૃદયના સ્પેશિયાલિસ્ટને રેગ્યુલર બતાવી અને એની સલાહ મુજબ રેગ્યુલર દવા લેવી જોઈએ. અને હેલ્ધી લાઇફસ્ટાઈલ એ બી એક વધારે ઇમ્પોર્ટન્ટ છે કે રેગ્યુલર બને તો કોઈ એક્સરસાઇઝ કરે, કોઈ સ્પોર્ટ્સ રમી શકાય, રેગ્યુલર વોકિંગ કે રનિંગ કે સાયકલિંગ કરી શકાય, આ બધું એક્ટિવિટીઝ. અને સ્ટ્રેસ બી ઘણો ઇમ્પોર્ટન્ટ છે, અત્યારની જો આપણે લાઇફસ્ટાઈલ જોઈએ તો એમાં સ્ટ્રેસ બી બધા લોકોને વધારે છે, તો એક સ્ટ્રેસ બી થોડોક બને તો મિનિમાઇઝ કરીએ, કોઈ યોગા કે મેડિટેશન કરીએ અને પ્રોપર ઊંઘ લઈએ, આ બધી વસ્તુ જો ધ્યાન રાખીએ તો આપણે હૃદય અને ઇવન હૃદય તો ઠીક છે પણ આખા શરીરને આપણે સ્વસ્થ રાખી શકીએ. અને જે લોકોને હાર્ટ એટેક આવે છે અને જે લોકોને ડોક્ટર દ્વારા એડવાઇસ દેવામાં આવે છે કે ભાઈ એન્જિયોગ્રાફી કરાવો કે ફર્ધર રિપોર્ટ્સ કરાવો, તો એ એક ખાસ અપીલ છે કે જો એવા ટાઈમે લોકોએ એને એવોઇડ ન કરવું જોઈએ, કેમ કે ઘણા બધા અમે એવા પેશન્ટ્સ જોઈએ છીએ કે જે અવોઇડ કરે છે અને પછી ઘરે જઈને કોલેપ્સ થઈ જતા હોય છે કે પાછા નેક્સ્ટ ટાઈમ હોસ્પિટલે પહોંચી નથી શકતા. સિનર્જી હોસ્પિટલના કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર વિશાલ પોપટાણીએ જણાવ્યું હતું કે એન્જિયોપ્લાસ્ટી કર્યા બાદ લોકોએ તબીબી સલાહ અનુસાર જ વર્તવું જોઈએ, કારણ કે સ્ટેન્ટ નાખ્યા બાદ લોકોને એમ હોય છે કે હવે તેઓને હૃદયની કોઈ તકલીફ ઊભી નહીં થાય, પરંતુ તે વાત તદ્દન ખોટી છે. જો યોગ્ય રીતે તેની સાર સંભાળ લેવામાં આવે તો હૃદય રોગથી બચી શકાય છે અને સ્ટેન્ટનો ઉપયોગ યોગ્ય રીતે થઈ શકે છે. કોરોનરી એન્જિયોપ્લાસ્ટી, જે આપણે સ્ટેન્ટ ઇમ્પ્લાન્ટેશનની વાત કરીએ અગર તો ઇન ધ યર 1977માં સૌથી પહેલી એન્જિયોપ્લાસ્ટી થઈ હતી, જેમાં ફક્ત બલૂન એન્જિયોપ્લાસ્ટી થઈ હતી, જેમાં સ્ટેન્ટિંગ નહોતું થયું. અને પહેલો સ્ટેન્ટ જે બેસાડ્યો હતો એ ઓલમોસ્ટ આઈ થિંક 1984-85માં એન્જિયોપ્લાસ્ટી થઈ હતી, જેમાં સ્ટેન્ટ મુકાયા હતો. હવે કે સ્ટેન્ટની હિસ્ટ્રી જોઈએ, એન્જિયોગ્રાફીની હિસ્ટ્રી જોઈએ, તો ઇટ વે ગોઝ વે બેક ઇન ધ યર 1920માં, કે જ્યારે સૌથી પહેલી એન્જિયોગ્રાફી ડોક્ટરે ખુદ પોતાની ઉપર કરી હતી લેબોરેટરીમાં. સો ત્યારથી એન્જિયોગ્રાફીની શરૂઆત થઈ હતી અને ધીરે ધીરે જેમ જેમ આનું એડવાન્સમેન્ટ ટેકનોલોજી વાઇઝ થતું ગયું એ રીતના ડિવાઇસીસ ડેવલપ થતા ગયા. 1984-85માં જ્યારે ફર્સ્ટ એન્જિયોપ્લાસ્ટી થઈ, એ દવા વગરનો સ્ટેન્ટ જેને આપણે બેર મેટલ સ્ટેન્ટ કહીએ એના થ્રુ થયું હતું. અને પછી જેમ જેમ
સ્ટેન્ટની ટેકનોલોજીમાં એડવાન્સમેન્ટ થતા ગયા. લેટેસ્ટ જનરેશન ડ્રગ એલર્ટિંગ સ્ટેન્ટ્સ, જે દવાવાળા મેડિકેટેડ સ્ટેન્ટ કહીએ, એ બી આવતા ગયા છે હવે. એન્ડ ધીસ ઇઝ ધ બેઝિક હિસ્ટ્રી ઓફ એન્જિયોપ્લાસ્ટી. સી, અત્યાર સુધી જે ટ્રેડિશનલી માનવામાં આવતું હતું કે એન્જિયોગ્રાફી કરીએ એટલે લોકોને એવી માન્યતા છે કે એન્જિયોગ્રાફી કરશે એટલે આ ડોક્ટર સાહેબ સ્ટેન્ટ તો મૂકશે જ, અથવા બ્લોકેજની વાત કરશે એટલે કાં તો બાયપાસનું કહેશે. એ ડરથી લોકો એન્જિયોગ્રાફી બી નથી કરાવતા, જે ખોટી માન્યતા છે. હવે આપણે કહીએ કે એન્જિયોગ્રાફી થઈ એક દર્દીની અને કેટલા પર્સન્ટેજ બ્લોકેજમાં આમાં આગળ સારવાર કરવી દવાઓ સિવાય, દેટ ઇઝ એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસ. તો એન્જિયોપ્લાસ્ટી યુઝ્યુઅલી 70% ઉપર બ્લોક હોય તો એમાં એન્જિયોપ્લાસ્ટી આપણે સજેસ્ટ કરતા હોઈએ છીએ, પણ એ એક જ ક્રાઇટેરિયા નથી. આજના એડવાન્સ ટેકનોલોજીસમાં અગર જોઈએ તો FFR કરીને પદ્ધતિ છે, ઇન્ટ્રાવાસ્ક્યુલર અલ્ટ્રાસાઉન્ડ કરીને પદ્ધતિ છે, ઓપ્ટિકલ કોહરન્સ ટોમોગ્રાફી OCT જે કહીએ એ પદ્ધતિ છે, જેના પરથી આપણે બ્લોકેજની પ્રકાર છે એ આપણે નક્કી કરી શકીએ. ભલે 70% બ્લોક હોય પણ એનો ફિઝિયોલોજીકલ સિગ્નિફિકન્સ ના આવે FFRમાં IFRમાં તો આપણે એન્જિયોપ્લાસ્ટી નહીં કરીએ. IVUSમાં અગર આવે કે ના 60% બ્લોક છે પણ એ બ્લોકની કેરેક્ટરિસ્ટિક એવી છે કે આમાં એન્જિયોપ્લાસ્ટીથી પેશન્ટને ફાયદો થશે તો એમાં આપણે એન્જિયોપ્લાસ્ટી કરવાનું થાય. સો અગર આપણે એન્જિયોગ્રાફિકલી ખાલી જોઈએ તો યસ, અરાઉન્ડ 60-70% ઉપર બ્લોક હોય તો એમાં સજેસ્ટ કરી શકીએ, અને જો એ બ્લોક 90-95% હોય તો એમાં ડાયરેક્ટલી એન્જિયોપ્લાસ્ટી કરવું હિતાવરે. સી, વોટ એવર આઈ વુડ સે ઇઝ કે એન્જિયોપ્લાસ્ટી એ એક પોઝિટિવ વસ્તુ છે. આપણે જે માનીએ છીએ કે એન્જિયોપ્લાસ્ટીથી આગળ જતા તકલીફો થાય છે એવું નથી હોતું. એન્જિયોપ્લાસ્ટી જે છે એ એક બ્લોકની સારવાર છે, પણ એ શરીરમાંથી રોગ નથી કાઢતું. આપણે એવું માનીએ કે એન્જિયોપ્લાસ્ટી કરી નાખીએ અને હવે આપણે નિરોગી થઈ ગયા, હવે આપણે કોઈ દવાની જરૂર નથી, આપણને હવે કંઈ તકલીફ નહીં પડે, એવું નથી થવાનું. એન્જિયોપ્લાસ્ટી અગર આપણે સમજીએ તો એ બ્લોકને ખોલવાની પદ્ધતિ છે જેનાથી હૃદયના સર્ક્યુલેશન સરસ થાય, ઇમ્પ્રુવ થાય, હૃદયના સ્નાયુને પોષણ મળે, આપણી એક્સરસાઇઝ કેપેસિટી વધે, આપણી ફંક્શનલ કેપેસિટી વધે. આ એન્જિયોપ્લાસ્ટીનું કામ છે. સી, વાસ્તવિકતા એવું છે કે ડેવલપ કન્ટ્રીઝ અને ડેવલપિંગ કન્ટ્રીઝમાં થોડો તો ફરક રહેવાનો છે, રાઈટ? હવે ડેવલપ કન્ટ્રીઝમાં આ બધા સ્ટેન્ટ્સનું વિકસિત થયેલું છે, જેની પાછળ ઘણું બધું એવિડન્સ બેઝ ક્લિનિકલ સ્ટડીઝ થયા છે. આપણે પણ જે સ્ટેન્ટ્સની તમે વાત કરો છો ફોરેન સ્ટેન્ટ્સમાં, એ ફોરેન સ્ટેન્ટ્સમાં જે સારા કંપનીના સ્ટેન્ટ છે, જે USFDA આપણે કહીએ છીએ, એ એક જ માપદંડ નથી, બીજા બી માર્ક્સ છે કે જેનાથી આપણે સ્ટેન્ટની ગુણવત્તા, જે ક્વોલિટી ચેક કરીએ, એ આપણે કરી શકીએ છીએ. યસ, એ સ્ટેન્ટ ત્યાં ડેવલપ થયા છે પહેલેથી, આપણાથી 15-20 વર્ષ એડવાન્સ ટેકનોલોજી સાથે એ લોકોએ કર્યું છે, એટલા માટે સ્ટેન્ટ સારા જ છે. બટ એટ ધ સેમ ટાઈમ આપણા મેક ઇન ઇન્ડિયા સ્ટેન્ટ્સ બી હવે પિકઅપ કરી રહ્યા છે, દે આર ઓલ્સો એટ પાર કે વિથ ધોઝ સ્ટેન્ટ્સ. કેમ? બીકોઝ અમે યુઝ બી કરીએ છીએ ઇન એન્ડ આઉટ, ઘણા ડોક્ટર્સ બધા આપણા ઓલ ઓવર ઇન્ડિયામાં યુઝ કરે છે, નોટ ઇન ઇન્ડિયા, સાઉથ ઇસ્ટ એશિયામાં, સાર્ક કન્ટ્રીઝ આપણે કહીએ, ઇવન યુરોપિયન કન્ટ્રીઝમાં બી હવે આપણા સ્ટેન્ટ્સ, મેક ઇન ઇન્ડિયા સ્ટેન્ટ્સ યુઝ થઈ રહ્યા છે. દેટ ઇઝ બીકોઝ જ્યારે બી કોઈ વસ્તુનું એવિડન્સ બેઝ આપણને મળે સારું, તો એ નેચરલી કોન્ફિડન્સ વધે, પેશન્ટની સેફટી વધે. That is the reason. And have a Make in India stents, yes, it will be progress. See, angioplasty karvane thi faido e chhe ke tame nas ne pravah improve karo chho, jena thi hrade ne poshan male chhe. But a stent ne chalu rakhva mate aapne apni lifestyle ne sudharvu jaruri padshe, jeman diet chhe, lifestyle chhe, ane sauthi agatyanu chhe, sharuvatna 6 mahinao sagan davao je levi pade, e vyavasthit levi pade. Lohi patukani dava chhe, cholesterol ni dava chhe, બ્લડ પ્રેશરની દવા છે, ડાયાબિટીસની દવા છે, ડાયટ અને લાઇફસ્ટાઇલની સાથે સાથે આ બધી વસ્તુઓને બી આપણે વ્યવસ્થિત કંટ્રોલ સાથે કરવું જોઈએ. સી, પ્રાઇસ કેપિંગ એક સારી વસ્તુ છે, પણ એક આપણા કોમન પબ્લિક માટે એવું માનવું છે કે એન્જિયોપ્લાસ્ટી એટલે સ્ટેન્ટ. ના, એન્જિયોપ્લાસ્ટીમાં ઘણી બધી વસ્તુઓ યુઝ થાય છે, વાયર્સ છે, બલૂન્સ છે, સ્ટેન્ટ મૂકતા પહેલાં બલૂન હોય, સ્ટેન્ટ મૂક્યા પછી બલૂન હોય, આપણે જે IVUS કરીએ છીએ, આપણે FFR જરૂર પડે તો FFR કરીએ છીએ, આપણે જરૂર પડે તો ઇમેજિંગ જે કહું છું એ આપણે કરીએ, તો એન્જિયોપ્લાસ્ટીમાં સ્ટેન્ટ એક લિમિટેડ પાર્ટ છે. ઇફ ઇટ્સ એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ. એટલે સ્ટેન્ટ કેપિંગ કરવાથી ફાયદો શું થયો છે કે પેશન્ટની કોસ્ટ જે થતી હતી એ ઘણી ઓછી થઈ ગઈ છે. પણ સાથે સાથે સપોઝ આપણે વિચારીએ કે એન્જિયોપ્લાસ્ટીની કોસ્ટ કેમ નથી ઘટી, કારણ કે એ કોસ્ટ નથી ઘટી કારણ કે બીજા હાર્ડવેરની કોસ્ટ હોય છે એટલા માટે. પણ સ્ટેન્ટ કેપિંગથી બહુ જ સારો ફાયદો થયો છે કે
એક પ્રાઇસ કંટ્રોલ આવવાથી, રેગ્યુલેશન આવવાથી જે પેશન્ટને એક્સ્ટ્રા ચાર્જ ભરવા પડતા હતા એ કદાચ હવે ભરવાની જરૂર નથી રહેતી.